જામનગરમાં સત્તર મે સુધી સંપૂર્ણ લોકડાઉન અમલમાં રહેશે જેને પગલે જીવન જરૂરી ચીજ વસ્તુઓ જેવી કે દૂધ શાકભાજી અનાજ કરિયાણું વગેરેની દુકાનો સવારે સાત થી દસ અને સાંજે છ થી નવ દરમિયાન જ ખુલી રહેશે અનાજ કરિયાણાના હોલસેલરો ગ્રીન માર્કેટમાં બપોરે બે થી ચાર દરમિયાન દુકાન ખોલી શકશે લોકડાઉનની છૂટછાટો રદ થતા ફરીથી શહેરના માર્ગો અને બજારો સુમસામ થઈ ગયા હતા જામનગર જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી સંક્રમિત દર્દીઓના રહેઠાણને અનુલક્ષી શહેર જિલ્લામાં વિવિધ વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા છે જામનગર શહેરમાં શરૂ આસપાસનો આંશિક વિસ્તાર નવા ગામ આંશિક વિસ્તાર તથા ગાંધીનગરમાં સ્મશાન પાસેનો આંશિક વિસ્તાર ગઈકાલે કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયા હતા આજે જામનગરના લંઘાવાડનો ઢાળિયો નદીપા આસપાસનો વિસ્તાર ગુલાબનગર પાસે નવાનગર કોપરેટિવ બેંક પાછળનો વિસ્તાર તથા ધ્રોલ તાલુકાના ખારવા ગામનો મહેસૂલી કાર્યક્ષેત્ર હેઠળનો વિસ્તાર પણ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર થયો છે આ ઉપરાંત જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકાના મેવાસા આંબરડી ગામ પરડવા ગામ તથા જામજોધપુર ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર રોડ આસપાસના વિસ્તાર પણ કન્ટેન્ટમેન્ટ ઝોન છે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં દૂધ અને તબીબી સેવાઓ સિવાયની તમામ પ્રવૃત્તિ પ્રતિબંધિત છે જામનગરની જીજી હોસ્પિટલમાં આજે જામનગર જિલ્લાના એકત્રીસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના આડત્રીસ મોરબી જિલ્લાના ત્રેવીસ તથા પોરબંદર જિલ્લાના સાત શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા કુલ નવ્વાણું દર્દીઓ પૈકી બાણું દર્દીઓનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો છે સાત દર્દીઓનો રિપોર્ટ આવવાનું હજુ બાકી છે લોકડાઉન દરમિયાન પાન મસાલા તમાકુના મોટા પાયે બજાર થઈ રહ્યા છે જામનગર યોગેશ્વરનગર એક એક વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે રેડ કરી એક લાખ ત્રેસઠ હજારનો સોપારી તમાકુનો જથ્થો ઝડપી લીધો છે પોલીસે જીગ્નેશ ચાવડા કિશન ચાવડા મનીષ પટેલ તથા સંજય પટેલ નામના ચાર લોકોની અટકાયત કરી છે દેશના ગૃહમંત્રી અમિત શાહને કેન્સર હોવાનો હોવાનો અને તેમની તબિયત નાજુક ખોટો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેને પગલે ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી ખુલાસો કર્યો છે કે તેઓ બિલકુલ સ્વસ્થ છે તેમને કોઈ જ બીમારી નથી આ અંગે કાર્યવાહી કરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભાવનગર તથા અમદાવાદથી ચાર લોકોને ઝડપી લીધા છે